બારડોલીના સુથાર ફળિયામાં રહેતા ધનસુખભાઈ ખત્રી સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. સુથાર ફળિયાનું તેમનું મકાન બંધ કરી તેઓ અન્ય સોસાયટીમાં આવેલા તેમના નવા મકાનમાં રહેવા ગયા હતા. મંગળવારે મળસ્કી મોટરસાયકલ પર આવેલા બે જણા બુકાની ધાર તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. આગળનો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. વહેલી સવારે જાગી ગયેલા પાડોશી મહિલાએ ઘરની બહાર ઉભેલા એક શખ્સને જોતા તેમને બૂમ મારતા તસ્કરોએ મોટરસાયકલ લઈને આસી છૂટ્યા હતા. ઘટના અંગે પડોશીએ ધનસુખભાઈને જાણ કરતા તેઓ ઘરે પહોંચ્યા હતા અને અંદર જોતા તમામ સામાન વેરવિખેર પડેલો હતો. કબાટ મૂકેલા 25,000 રૂપિયા રોકડા અને 5 ચાંદીના સિક્કા ગાયબ હતા. આ અંગે ધનસુખભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જોકે હજી સુધી કોઈ ગુનો નોંધાયો નથી. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.